વડોદરાનો યુવક વેપારીઓને ફોન કરી પોતે પોલીસ તેમજ જીએસટી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવ્યા વડોદરા શહેરના અજવા રોડ સ્થિત સબીના પાર્કમાં રહેતો જુબેર ઇબ્રાહીમ મેમણ વેપારીઓને જીએસટી અધિકારી તેમજ પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ફોન પર બિલ વગરનો માલ તેમજ ચોરીનો માલ લીધેલાનું જણાવ્યા અંગે કેસ કરવાની ધમકી આપી વેપારીઓને ડરાવી રૂપિયા પડાવી લેતો હોવાની બાતમી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુબેરની શોધમાં લાગી હતી આ દરમિયાન પોલીસને જાણકારી મળતા રાજપુરાની પોળમાંથી ઝુબેર ઇબ્રાહીમ મેમરને ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુબેરની પ્રાથમિક પૂછતાછ કરતા તેને તાજેતરમાં જ ભુજ ખાતે એક ચોક્સીને ફોન કરી પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલતો હોવાનું તેમજ ચોક્સીએ ચોરીના સોના ચાંદીના દાગીના ખરીદ્યા હોવાના ગુનામાં ધરપકડ કરવાની ધમકી આપી હતી આ ઉપરાંત તો ધરપકડ ના કરવી હોય તો રૂપિયા આપવા પડશે તેમ જણાવી ચોક્સી પાસેથી જુદા જુદા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી એક્યાસી હજાર પડાવી લીધા હતા જેમાંનું એક ટ્રાન્ઝેક્શન તાંદલચાના એક વેપારીના બેંક ખાતામાં કરાવી તેમને ખોટું કારણ દર્શાવી રોકડા મેળવી લીધા હતા જોકે આ રૂપિયા ક્યાંથી આવ્યા છે તે બાબતે વેપારી તદ્દન અનજાણ હતો અને ત્યારે તે બેંકમાં પહોંચ્યો ત્યારે વેપારીને જાણવા મળ્યું કે તેમના ખાતામાં આવેલા રૂપિયા એકતાલીસ હજાર સાયબર ફ્રોડના હોવાથી એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે